નમસ્કાર, હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હું નિરાલી વ્યાસ આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ આજની હેડલાઇન્સ. બેંક સ્તરની ફ્રોડની રકમ રૂપિયા 71,500 કરોડના સ્તરે પહોંચી, બેંક અવગણમાં જબરદસ્ત ઉછાળો. દિવાળી બાદ રાજકોટ ખંડેરી સ્ટેડિયમને 2 મેચો મળશે. રાજકોટ જેલમાં એનઆઈએની ટીમ પૂછપરછ માટે આવી, 7 દિવસ રોકાશે. હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી. રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેદાન ઉપર દિવાળી પછી ક્રિકેટ કાર્નિવાલ શરૂ થતા જ તેમજ નવેમ્બર અને જાન્યુઆરીમાં 2 આંતરરાષ્ટ્રીય મેચો રમાનાર છે. 7 નવેમ્બરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20, જ્યારે 17 જાન્યુઆરીએ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ રમવામાં આવશે. અહેવાલ વિજય મકવાણા.